નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં ધોરણ આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે તેમની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે આજે આપણે આ વિડીયોમાં ધોરણ આઠની નવી સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર બે ચલ સુરેખ સમીકરણ તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું નવી સ્વ પોથી આવી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને દર્શાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો હવે આપણે ભાગ પ્રમાણે સ્વ અધ્યયન પોથી આવશે આ આપણો બીજો ભાગ છે તેમાં દરેક વિષયમાં એક બે ચેપ્ટર આવશે અને ભાગ નંબર એકના વિડીયો પ્લસ પીડીએફ પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો તેવી જ રીતના ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે તો સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ ધોરણ આઠ ની નવી છે ત્યાર પછી વિષય વસ્તુના મુદ્દા અને પૂર્વજ્ઞાન પ્રશ્ન નંબર એક યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો નંબર એક જો પાંચ એક્સ છેદમાં ત્રણ ઓછા ચાર બરાબર બે એક્સ છેદમાં પાંચ હોય તો સાતનું પૂર્ણાંક સંખ્યા કે માટે નીચેના પૈકી કયું સાચું નથી તો જવાબ આવશે બી પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર ચાર સુરેખ સમીકરણમાં ચલની મહત્તમ ઘાત ખાલી જગ્યા છે એક આવી છે આપણી ચેનલ ઉપર આ બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો તમને કોન્ટેક નંબર આપેલો છે જેમાં તમે કોન્ટેક્ટ કરીને પ્રશ્ન નંબર ત્રણ ગણતરી કરી અને જવાબ આપો છેદમાં ત્રણ બે ટી કરી અને અહીં જવાબ આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો આ રીતના તમે ગણતરી કરી શકો છો અને આપણો જવાબ આવશે બોતેર ટી વત્તા ત્રીસ બરાબર છત્રીસ ટી વત્તા બેતાલીસ પણ આપણો આ રીતના જવાબ આવશે કે ટી બરાબર એકના છેદમાં ત્રણ ત્યાર પછી નંબર સાત છે ઉકેલો ત્રણ કાઉસમાં પાંચ એકસ ઓછા સાત કાઉસ પૂરો વત્તા બે કાઉસમાં નવ એકસ ઓછા અગિયાર બરાબર ચાર કાઉસમાં આઠ એકસ ઓછા સાત ઓછા એકસો અગિયાર તો અહીં આપણો જવાબ આવશે એક્સ બરાબર માઇનસ છન્નું નંબર આઠ આપેલ સમીકરણનો ઉકેલ મેળવો એન ના છેદમાં ચાર ઓછા ચાર એન છેદમાં બાર એન ઓછા છ બરાબર કરીશું જવાબ મળશે કે એન બરાબર બાર નંબર નવ આપેલ સમીકરણનો ઉકેલ મેળવો એક ઓછા ચાર એક્સ બરાબર બે ઓછા પાંચ એક્સ તો એક્સ બરાબર એક

માત્ર એક જ ઉકેલ મળે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો પાંચ 3 ઓછા 2 ના છેદમાં પાંચ નો ઉકેલ વાય બરાબર ખાલી જગ્યા થાય છ ના છેદ માં પાંચ પ્રશ્ન નંબર ત્રણ ગણતરી કરી અને જવાબ લખો નંબર પાંચ ઉકેલો ચાર ટી ઓછા ત્રણ ઓછા કૌશમાં ત્રણ ટી વત્તા એક બરાબર પાંચ ટી ઓછા ચાર તો અહીં આપણો જવાબ આવશે ટી બરાબર ઝીરો ત્યાર પછી નંબર છ સે ઉકેલો બે એક્સ ઓછા એક છેદમાં પાંચ બરાબર ત્રણ એક્સ એક બરાબર ત્રણ તો અહીં આપણો જવાબ આવશે એક્સ બરાબર આઠના છેદમાં તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષય નવી સ્વા પરથી આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે